मुसल्ले पे मैंने अली का कसीदा जो ही गुनगुनाया सवेरे सवेरे, अरे मुसल्ले पे मैंने खुदा वंदे आलम कुरान मजीद नंदर इशात हुआ है सूरह यूनुस नंदर आयत नंबर सेकंड सेट 57 में फरमाया छे या अय्युहन नास ऐ लोगो कद जाअतकुम मौइज़तुन मिन रब्बिकुम के तुम्हारा तरफ अल्लाह तरफ थी तुम्हारा अल्लाह तरफ थी तुम्हारा माटे नसीहतो मुकलाम आवी छे तुम्हारा माटे अल्लाह तरफ थी नसीहतो मुकलाम आवी छे व शिफाउन लिमा फिस सुदूर अने तुम्हारा माटे तुम्हारा दिलोनी बीमारी माटे शिफा मुकलाम आवी छे वरहमतुन लिल मुमिनीन हुदन वरहमतुन लिल मुमिनीन अने हिदायत अने रहमतो खुदावंद आलम तरफ थी मुमिनो माटे मुकलावमा आवी छे आयत नो मुख्तसर तर्जुमो हतो एतो दोस्तो मौइज़ा के जे नसीहतो भरेली वस्तु नसीहत भरेली किताब के जे आपणा पासे मुकलावमा आवी छे ए मौइज़ा छे आपणा माटे कुरान मजीद के जेने आपणे आखो महिनो तिलावत करिया અને હવે એમ કહે છે કે આપણે ખતમ કુરાન કરી દીધા તો ખતમ કુરાન એમ નથી કે જેવી રીતે આગળ ઝોન ઈશારો કર્યા હતા આગળ દિલશાન ઈશારો કર્યા હતા કે ખતમ કુરાન એમ એમ અર્થ નથી કે બસ જલ્દીથી બંધ કરી નાખ્યા કપડો આબાદ એને વીટી નાખ્યા એના ઉપર અત્તર અત્તરિયા પછી સોરમ પરફ્યુમ ઉપર લગાડ નાખ્યા અને કબાટ ના તો મૂકી દીધા કે આવતા વર્ષે પાછી મુલાકાત થશે મારો અને તમારો હવે આ વર્ષ માટે આપણો સંબંધ ખતમ કે આવતા વર્ષે ઈશારા તમારા માટે મુલાકાત થશે યા પછી ક્યારે મુલાકાત થશે या तो પછી શાદીના અંદર પડવામાં આવશે યા કોઈ મરણ થઈ ગયું ત્યારે પડવામાં આવશે યા પછી કોઈને ખુદાફિસ કરવામાં આવે ત્યારે આપો પ્રાણ માથાવો મૂકીને પછી એને હજ માટે જાત માટે બીજા સફર માટે મોકલવામાં આવે ત્યારે આપણે તમને જોશું અને પછી હાસિલ કરશું બેસો આ જે છે મૌઇઝા છે કે જે આપણા માટે નસીહત ભરેલી વસ્તુ છે અગર એના અંદર અગર આપણે જોઈએ કે કેટલી નસીહતો ખુદાવંદ આલમ અગર આપણે મોકલાવ્યું છે અગર એના અંદર આપણે નસીહતો જોઈએ તો આપણી જિંદગી જે છે ના એ હંમેશા આપણી જિંદગી કામયાબ સાથે પસાર થશે અલ્લામા ઇકબાલ આપણે જોઈએ કે અલ્લામા ઇકબાલ ને અલ્લામા ઇકબાલ કે જે શાયર છે ઉર્દુના બહેતરીન શાયરોમાંથી અને ઈ અલ્લામા ઇકબાલ પોતે બયાન કરે છે કે એક વખતે અલ્લામા ઇકબાલની આદત હતી જ્યારે બચપનમાં નાનપણથી જ અલ્લામા ઇકબાલ જે છે એ બહેતરીન આવાજના અંદર કુરાન મજીદ પડતા હતા બહેતરીન આવાજના અંદર એક વખતે હું કુરાન પડતા ત્યારે પપ્પાથી પસાર થયા અને કહે છે કે બેટા શું કરે છે કુરાન મજીદ તલાવત કરીશ તો પપ્પા એના પપ્પા કહે છે કે હું તને એક દિવસે કંઈક નસીહત કરવા માંગુ છું કુરાન બારામાં હમણાં નહીં પછી ચાલો જાય છે પપ્પા થોડા દિવસ પછી જ્યારે જોઈ છે કે અલ્લામા એકવાર પાછું કુરાન પડી રહ્યા છે તો પાછા આવે છે પપ્પા અને કહે છે કે અલ્લામા તમે કુરાન તો પડી રહ્યા છો તમે એક વાર તમે કુરાન પડી રહ્યા છો હું તમને નસીહત એમ કરું છું કે તમે કુરાનને એવી રીતે પડો જાણે કે ખુદા તમારા સાથે તમારા ઉપર આ કિતાબ નાઝિર કરે છે તમારા સાથે વાતો કરી રહ્યો છે તમે કુરાન એવી રીતે પડો કે જાણે ખુદા તમારા ઉપર તમારા ઉપર આ કિતાબ નાઝિર કર્યો છે અને તમારા સાથે આ વાતો કરી છે ખુદાવંદ તારો એટલે કે કુરાન મજીદ જે છે એના માટે બયાન કરવાનો છે દુઆ કુરાન યા નમાઝ આપણે જે છે પડીએ છે બધું જે કરીએ છે બયાન કરવાનો છે કુરાન ઈ છે કે જે ખુદા આપણા સાથે વાતો કરતો હોય છે કુરાની વસ્તુ છે કે જે ખુદા આપણા સાથે વાતો કરતો હોય દુઆ ઈ છે કે આપણે ખુદા સાથે વાતો કરતા હોય છે અને નમાઝ ઈ છે કે આપણે અને ખુદા બે એકબીજા સાથે વાતો કરી છે એને કહેવાય છે નમાઝ સમજે તો કુરાન એમ તમે પડો કુરાન ની તલાવત એવી રીતે કે જાણે ખુદા તમારા સાથે વાતો કરે તમારો પર હમણાં નાઝિર કર્યો છે અને અગર હકીકતમાં આપણે ઊંડાણમાં ઉતરી અને સાચે દિલથી અગર તર્જુમા સાથે તાદીશો સાથે અને વિચારી એમ પડે તો એમ લાગે છે જાણે કુરાન હમણાં નાઝિર થયો અને મારા ઉપર નાઝિર થયો અને મારા જ માટે કુરાન નાઝિર થયું છે એવી રીતે આપણને કુરાન લાગતું છે પણ એના માટે ગૌરવ ફિક્ર તદબ્બુર સાથે વિચારીને સમજીને જેવી રીતે આગળ નિઝવાન બી ઈશારો કર્યા હતા કે આગળ ખાવે નહીં એક આયત ને 100 વખત પડતા હતા એક આયત ને ત્યારે જેને કહેતા કે એનું નૂર મારા અંદર ઉતર્યું એક આયત ને જે સમજમાં ના આવે તો ફરી પડે પાછી સમજમાં ના આવે તો ફરી પડે 100 વખત જ્યારે પડે છે ત્યારે જેને ઈ આયત ને સમજમાં આવી આયતુલ્લાહ ખામેના એને તો આપણા જેવા આપણે વિચારી અંદર કે આપણે તો કેટલા કામ ધંધાના વ્યાધી હોય બીજા પેપર કેટલી પ્રોબ્લેમ આપણા અંદર હોય આપણે પછી કુરાન મજીદ આવા જ પડે છે તો ક્યાંથી આપણા મગજના અંદર એ તો ખુદાવંદ તારા પાસે તૌફીક માંગુ છું કે ખુદાવંદ આપણને કુરાન પડવાની સાથે સમજવાની અને એના પર
ચાલવાની અને અમલ કરવાની ખુદા ઇન્શાઅલ્લાહ તૌફીક عطا ફરમાવે તો જો ખુદાવંદાન ફરમાવે છે કુરાન મજીદ શિફા છે તમારા માટે કુરાન મજીદ બિસ્મિલ્લાહ રહમાન કુરાન મજીદ અંદર આયત ફરમાવે છે વનુનઝલુ મિનલ કુરાન મા હુવા શિફા વ રહમા કે કુરાન મજીદ ને અમે નાઝિલ કર્યું છે મા હુવા શિફા વ રહમા કે આ શિફા બનીને અને રહમત બનીને આવી છે દિલ મુમિનીન મુમિનો માટે વલા યસીદુ ઝાલિમ ઇલ્લા ખસારા કે ઝાલિમોને નુકસાન સિવાય કંઈ નથી મળવાનું કુરાન મજીદ ફકત અને ફકત જે છે મુમિનો માટે શિફા બનીને અને રહેમત બનીને કુરાન મજીદ આવી છે તો આપણે જોઈએ કે ઇમામ અલી સલાતુ વસલામ શું ફરમાવે છે આ કુરાન મજીદ માટે કેવી શિફા છે કઈ કઈ બીમારીની આ શિફા છે કુરાન મજીદ દિલની બીમારીની શિફા માટે આવી છે બલકે દિલ નહીં બલકે તમામ બીમારીને કુરાન મજીદ આ શિફા બનીને કુરાન મજીદ આવી છે શું કઈ કઈ બીમારી છે ઇમામ અલી સલાતુ વસલામ હદીસ અંદર ફરમાવે છે ઇન ફીહ શિફા મિન કુલ મિન દાઈ અકબર ان فيه شفاء من داعي نتبارك القران المجيد موتي موتي بيماري دي شفا ديواري છે કઈ કઈ બીમારી છે પછી ઇમામ અલી સલાતુ વસલમ રાજુલા કો હદીસ છે પછી ઇમામ આગળ ભી વાક્ય છે કઈ કઈ બીમારી એ વિચારે કઈ કઈ બીમારી છે ઇમામ આગળ ફરમાય છે વહવલ કુફર સૌથી પહેલી બીમારી કુફર કાફિર જે છે એના માટે શફા એટલે એ સહી પડી ગયો છે અને એના દિલ ના અંદર ઉતરી ગયો અને પોતે મોમિન બની ગયો કુફરની બીમારી એનાથી દૂર થઈ જાય યા પછી ઘણી વખતે આપણે ભી એવા કામો કરતા હોય કે જે આપણા માટે મુશ્કેલી બની પડતું હોય તો શાયદ એનાથી આપણને એ શફા મળી જાય બીજી બીમારી છે વન નિફાક અને આપણા દિલોના અંદર જે મુનાફકત છે એક બીજાને ઝઘડા કરાવવાની એક બીજાને બાકસ લગાડવાની એક બીજાને લડાઈ કરવાની જે બીમારી મુનાફકત અહીંયાની વાત વાહ વાહની વાત અહીંયા કરીને કે જે મુનાફકત આપણા દિલ સામે તમારા વખાણ કરશે પાછળ તમારી બુરાઈ કરશે જે મુનાફકત ની બીમારી છે આ કુરાન મજીદ પડવાથી સમજવાથી એના પર અમલ કરવાથી એ બીમારી દૂર થાય છે અને ત્રીજી વસ્તુ ઇમામ ફરમાવે છે કે વલ ગઈ અને ગુમરાહી ગુમરાહી જે છે એની જે બીમારી છે ગુમરાહીની ઈ બીમારીને ખુદાવંદ આલમ આ કુરાન મસ્જિદ પડવાથી આપણને નજાત અતા કરી રહ્યો છે વઝલાલા અને ઇનહરાફની બીમારી કે સીધા રસ્તા પર આવે અને ભટકીને ગલત રસ્તો પર આવી ગયા ઇનહરાફ થઈ કે આપણે ગલત રસ્તો પર આવી ગયા એટલા માટે આપણો રોજ આપણે પડીએ છે શું સૂરહ હમદ અને સૂરહ હમદ ના અંદર આપણે નમાઝ તો પડે છે કમ અસકમ એના અંદર તો પડતા હોય છે પાંચ વખત ની નમાઝ પડે છે દસ વખત સૂરહ હમદ પડે છે અને છેલ્લી આયત ના અંદર ભોગે છે આપણે સૂરહ શું પડવા છે આપણે છેલ્લી આયત અંદર ગૈરિલ મગ્દૂબ અલયહિમ વલદ્દાલ્લીન સમજે ખુદાયા કે જે લોકો આ સીધા રસ્તા ઉપરથી હટી ગયા છે એ લોકોના રસ્તા ઉપર અમોને ના ચલાવે આપણે દરરોજ એ દુઆ કરીએ છીએ તો આ કુરાન મજીદ જે છે આપણને ઇનહરાફ થવાથી આપણને આ બીમારીથી ખુદાવંદ આલમ આપણને કુરાન મજીદ પડવાથી આપણને બચાવે છે એક હદીસ રસૂલ ખુદાની અને ઇન્શાઅલ્લાહ હદીસ બયાન કરીને આપણે તમામને તમારી જમાત ઇન્શાઅલ્લાહ તમામ હદીસ ના અંદર રસૂલ ખુદા શું ફરમાય છે કુરાન મજીદથી શું ફાયદો મળે છે આપણને કુરાન મજીદથી આપણે શું ફાયદો કઈ કઈ વસ્તુ રસૂલ ખુદા બયાન કરે છે રસૂલ ખુદા ફરમાવે છે ان اردتم عيش السعداء والموت الشهداء والنجات يوم الحسرة اگر تمہ چاہتا ہو کہ تمو نے نیک لوگوں نی زندگی جم جیویا چھ ایوی کہ تمو نے جیوانو سعادت ملے تمو نے موقع ملے اپنے ہمیشہ آج اپنی زندگی جیویا چھ اپنے پوتے وچار چھ کہ کیوی زندگی اپنے جیویا چھ پر نیک لوگو متقی لوگو پرہیزگار لوگ کیوی دی زندگی جیویا چھ રસૂલ ખુદા ફરમાય છે અગર તમે ચાહતા હોય કે નેક લોકો જે જિંદગી જીવે છે એવી જિંદગી તમારે નસીબ થાય અને મોત કે જે શહીદોની મોત તમને નસીબ થાય આપણે હંમેશા દુઆ કરતા હોય છે લીવ લાવ અલી દે લાઈક હુસૈન કે અમોને અલી ને જેવી જિંદગી આતા કર અને અમોને ઇમામ હુસૈન સલાતો સલામ જેવી શહાદત નસીબ કર અને ફ્રેન્ચ ચેનલ તમે જ્યારે આશરા દિવસ હોય ત્યારે ભી કેટલા લોકો પોતાના ટી-શર્ટ ઉપર બીવ રકમ અલી મોરી રકમ હુસૈન એ લગાઈ આપણે ફરતા હોય સમજે કે અમાર અલી અલી લાલ જી જિંદગી અને એમાં હુસૈન ની જેવી મોત આતા કર સમજે તો શહીદાની શહીદોની અગર મોત આપણને ખપતી હોય અને નેક લોકોના જેવી જિંદગી આપણને ખપતી હોય અને પછી આગળ ફરમાય છે વન નજાત યોમર હસરા અગર તમને કયામત ના દિવસ ની નજાત ખપતી હોય ત્રણ વસ્તુ રસૂલ ખુદા બયાન કરે છે નેક લોકોની જિંદગી શહીદોની મોત કયામત ના દિવસે નજાત મળે અગર આ બધી ખપતું હોય સમજે ફદરસુલ કુરાન કે તમે કુરાન મજીદ શીખો તમે કુરાન મજીદ ને
શીખો અને શીખવાનું નથી એના પર અમલ કરવાનું છે ભલે ને કે આ આવડી ગયું કુરાન મજીદ માં રમઝાન અંદર આપણે પડે છે ભૂલો ચાલે તો મોરાણા સુધાર નાખશે બોલશું જે ઘણી ફેર માફી કરી નાખશે ઘણી ફેર મૂકી દેશું તો એમને જો માં રમઝાન માં સુધારવાનું માં રમઝાન માં પડવાનું છે બીજી ક્યાંય આપણે કોઈ દિવસ પડી નહીં સમજે પડવાનું છે આપણે કે કુરાન મજીદ શીખે અને એના ઉપર આપણે અમલ કરીએ એનો ફાયદો બીજું શું છે فانه كلام الرحمن كي قران مجيد چه اي الله نو كلام چه رحمان نو كلام چه رحمان نو بول چه الله نو بول چه وحير ذو من الشيطان انا قران مجيد چه شيطان تي بچوانو تعويذ چه اپنے تعويذ کو تو جاتا ہوئی چه ઓલી બીમારી લાગી ને ઓલો પ્રોબ્લેમ આવી ગયો ઓલી મુશ્કેલ થઈ ગઈ ઓલો દુશ્મન થઈ ગયો છે ને ઓલો અસત કર્યો છે ઓલો કિનો રાખીને બેઠો છે બધા આપણે તાવીજ ગોતવા નથી કરતા પલ્લો અગર ભારી કરવો હોય નેકી નો ભાગ ભારી અગર કરવો હોય તો છે આ કુરાન મજીદ જે છે કે જેની તિલાવત કરવામાં આવે અને કુરાન મજીદ ઉપર અમલ કરવામાં આવે ઇમામ ખુમૈની આપણે ઇમામ ખુમૈની જોઈએ છે ઇમામ ખુમૈની કુરાન મજીદ સાથે કેવી રીતે મોહબ્બત કરતા ઓન સબબ કુરાન કુરાન સાથે કેવી રીતે મોહબ્બત કરતા ઇમામ ખુમૈની આપણે જોવામાં આવે તો એટલી કુરાન મજીદ ની તિલાવત કરતા હતા આદત હતી ઇમામ ખુમૈની કે હર નમાઝ પછી ઇમામ ખુમૈની કુરાન મજીદ તિલાવત કરે ભલે કેટલા બી કામ હોય કેટલા બી કોઈ મિનિસ્ટર મળવા આવવાનું હોય કે પ્રેસિડેન્ટ મળવા આવવાનું નહીં પહેલા હું અલ્લાહ સાથે વાતો કરી પછી તમે આવજો પહેલા મારા ખુદા સાથે હું ગુફ્તગુ કરું પછી તમે આવજો અને જ્યારે ઇમામ ખુમૈની એક આશના અંદર ઇમામ ખુમૈની પહોંચે છે એક ઉમરભાઈ ઇમામ ખુમૈની પહોંચે છે કે આંખો ઝઈફ થવા લાગી કમજોર થવા લાગી એટલે તો ડોક્ટર આવીને કહે છે કે આગા તમે કુરાન પડો છો જીણે જીણા અક્ષર તમે પડો છો યા પછી કુરાન પડો છો ત્યાં મૂકી દો કુરાન પડવાનો છે તો ઇમામ ખુમૈની ફરમાવે છે કે એવી આંખોનો શું ફાયદો કે જેની હું કુરાન મજીદ ની તિલાવત ના કરી શકું એવી આંખનો ફાયદો શું કે જેનાથી હું કુરાન મજીદ ની તિલાવત ના કરું સમજે ખુદા વંદાના પાસે આવી આંખો નથી ખપતી ખુદા પાસે હું આંખો માંગુ છું એના માટે ખુદાએ તમને કુરાન પડવાની મોકો આપ મને પડવું છે કુરાન એના માટે તારા પાસે આમીન વસયાલ બન્નબીના તનમુ યમિન કદરિન કદરુન રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નક અંતસ પર અધિકાર તને વાસ્તુ કે ચાર તમાસ મિસ્રાતુ સલામ તને વાસ્તુ ચાર મહિનો કે રહમત બરકત અને મફરત મહિનો છે વાસ્તુ તોફિક અતા ફરમા વાદેગા કુરાન મજીદ ના વાસ્તે કે અમારા ગુનાહને કબીરાને સગીરાને માફ ફરમા વાદેગા માં જે મકરૂહ છે ને કરજોન અદા ફરમા જે મહતાજ છે મહતાજને દૂર ફરમા જે બે ઓલાદ છે ને ઓલાદ સાલે અતા ફરમા જે બીમાર છે ને શિફા કામિલ અતા ફરમા કેટલાક મોમિન મોરાદ ઇલ્તમાસ દુઆ કરી છે બચ્ચી બીમાર છે વાદેગા જલ્દ જલ્દ બધાને શિફા કામિલ અતા ફરમા વાદેગા તને વાસ્તે પર ચાદ માસ મે સલાત વ સલામ નો અને કુરાન મજીદ નો વાસ્તે પર પરોદિગાર જે મોમિન મોરાદ અહીંયા મજલિસ ના અંદર જલસા ના હાજરી આપી છે તમામ ને ઉમીદોને પૂરી ફરમા એ લોકો તમામ મુસીબતો બલાઓ તકલીફો પરેશાન દૂર ફરમા પરોદિગાર જે મોમિન મોરાદ હજ જો કે હજરત ને કબૂલ ફરમા અને જે મોમિન મોરાદ જો જારાતે તમામ આપે હજરત નસીબ ફરમા અમર અમર હુમિન ના ગુનાહ ને કબીરા કુરાન મજીદ ના વાસ્તે માફ ફરમા પરોદિગાર અમર હુમિન ના ગુનાહ ને કબીરા સગરા માફ ફરમા એમને જન્નત ના દાળા ઇલ્લી મજગા અતા ફરમા એમને જવારે માં અસમિન જગા અતા ફરમા એમને બરઝખ ની મંઝિલ આસાન ફરમા અમારા ઇમામ ઇઝમ સલાતો સલામ ના ઝુહુર માં જલ્દી ફરમા અમને બધા ઇન્ડસ્ટ્રી માં શામિલ થવાનું તૌફીક અતા ફરમા એક વખત સુરે હમદ અને તલાવત કુલ હુવલ્લા પડીને તમામ મરહુમીને બક્ષવામાં આવે ઇન્શાઅલ્લાહ અને પછી દુઆ એ ફરજ એ ગામે દુઆ શરૂ થશે اللهم صل على محمد وعلى محمد بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين اياك نعبد واياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين انعمت عليهم غير المغضوب عليهم ولا الضالين بسم الله الرحمن الرحيم قل هو الله احد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد بسم الله الرحمن الرحيم